नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान आपनो जे पाठ चाले छे बीजो भारत आजादी तरफ प्रयाण। विद्यार्थी मित्रों, आ पाठना पहला वीडियो नी अंदर आपने जोयुतु के साइमन कमीशन अथवा गांधी युग ना जे आंदोलनो थया एमा साइमन कमीशन पछी जे नेहरू अहेवाल प्रसिद्ध थयो અને એ નેહરુ અહેવાલની અંદર જે ભલામણો હતી એ ભલામણો સાયમન કમિશને ફગાવી દીધી અને એ પછી ભારતના લોકોએ પૂર્ણ સ્વરાજની માંગણી સાથે એક પૂર્ણ સ્વરાજ ઠરાવ પસાર કર્યો એ આપણે અત્યારે ભણવાનું છે કે પૂર્ણ સ્વરાજ ઠરાવ એટલે શું તો ભારતનો યુવા વર્ગ એ સમયે બહુ સક્રિય હતો અને એ યુવા વર્ગની અંદર જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા કાર્યકરો સક્રિય થયા હતા। અંગ્રેજો ભારતને જે ડોમિનિયલ સ્ટેટની આઝાદી આપવા માંગતા હતા એટલે કે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એની અંદર ભારતને સંપૂર્ણ આઝાદી આપવા માંગતા હતા, એની અંદર ભારતનો વહીવટ સ્થાપવા માંગતા હતા। પરંતુ ભારતના લોકો એનો વિરોધ કર્યો અને સંપૂર્ણ સ્વરાજ ભારતમાંથી તમે ચાલ્યા જ જાઓ, અમારો સ્વરાજ્ય બધી જગ્યાએ હોવું જોઈએ એવી જે માંગણી પસાર કરી અને રાષ્ટ્રીય હિન્દી મહાસભાએ રાવી નદીના કિનારે લાહોરની અંદર રાવી નદીના તટે 1929 ની અંદર એક પૂર્ણ સ્વરાજ નામનો ઠરાવ પસાર કરવામાં આવ્યો જેની અંદર ડોમિનિયલ સ્ટેટની જગ્યાએ ભારત દેશને સંપૂર્ણપણે આઝાદ કરી અંગ્રેજો ભારત છોડીને ચાલ્યા જાય એવો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો। 26 જાન્યુઆરી 1929 ની અંદર લાહોરની નજીક આવેલી રાવી નદીના તટે આજે પૂર્ણ સ્વરાજનો ઠરાવ જે જવાહરલાલ નેહરુએ પસાર કર્યો, એમની કમિટીએ પસાર કર્યો, એને પૂર્ણ સ્વરાજનો ઠરાવ કહેવામાં આવે છે। જ્યાં સુધી ભારતને આઝાદી ન મળી ત્યાં સુધી 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું અને ભારતની આઝાદી બાદ એ જે તારીખ છે એની અગત્યતા જાણવા માટે આપણું બંધારણ જે છે એ 26 જાન્યુઆરી 1950 દિવસે આપણે એને ઉજવવાનું બંધારણ દિવસે ચાલુ કર્યું। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાનું છે પૂર્ણ સ્વરાજ અને બીજું છે ઐતિહાસિક ઘટના। ભારતના ઇતિહાસની અંદર અને વિશ્વના ઇતિહાસની અંદર ઇતિહાસકારોએ અને સમગ્ર દુનિયાએ જેની નોંધ લીધી હતી એ સમય અત્યારે પણ એ મહત્વની ઐતિહાસિક ઘટના હતી 12 માર્ચ 1930 ના રોજ થયેલી દાંડી કૂચ। તો વિદ્યાર્થી, દાંડી કૂચ એટલે શું? એનું નામ દાંડી કૂચ શા માટે આપવામાં આવ્યું? તો દાંડી એ નવસારી જિલ્લાના દરિયા કિનારે આવેલું એક ગામ છે જ્યાં દરિયા કિનારે મીઠાના મોટા મોટા અગરો એટલે કે અગરિયાઓ મીઠું ઉત્પન્ન કરતા હતા। આમે ભારત સૌથી વધુ મીઠું ઉત્પન્ન કરનાર દેશ છે અને એની અંદર ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે એ દરિયા કિનારાની અંદર ભારત 90% કરતાં પણ વધુ મીઠું ઉત્પન્ન કરે છે। તો એ મીઠુંના જે ઢગલાઓ હતા એ મીઠાના ઢગલા ઉપરથી ચપટી મીઠું લઈ અને ગાંધીજીએ આ કાયદો તોડવાનો હતો। હવે આપણે કાયદાની વાત કરીએ કે દાંડી કૂચ એટલે શું? તો દરિયા કિનારે આવેલું નવસારી જિલ્લાનું દાંડી ગામ ત્યાં સુધી એટલે કે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી જે પગપાળા કૂચ કરી ગાંધીજીએ એટલે કે તેમના 78 સાથીઓ સાથે 12 માર્ચ 1930 થી 5 એપ્રિલ 1930 24 દિવસની જે પગપાળા યાત્રા કરી એને દાંડી કૂચ કહેવામાં આવે। આ દાંડી કૂચ શા માટે કરવામાં આવી? તો અંગ્રેજોએ મીઠા ઉપર કર નાખ્યો। કર એટલે શું? તો ટેક્સ। તો ગાંધીજી એવું માનતા હતા કે મીઠું એ માણસ માત્રની જરૂરિયાત છે, જેમ પાણી છે એ માણસ માત્રની જરૂરિયાત છે એના ઉપર કર ન હોવો જોઈએ। આપણે ડગલે અને પગલેની જરૂર પડે છે માટે મીઠું એ પણ માણસ માત્રની જરૂરિયાત છે એટલે મીઠા ઉપર કર હોવો જોઈએ નહીં। એટલા માટે ગાંધીજીએ આ અન્યાયી કાયદો લાગ્યો અને અંગ્રેજોને કહ્યું કે આ અન્યાયી તમે કાયદો છે પાછો લો। અંગ્રેજો માન્યા નહીં, માટે સવિનય કાનૂન ભંગ અને અસહકારની ચળવળના હેઠળ ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી ગામ સુધી પોતાના 78 સાથીઓ સાથે
12મી માર્ચ 1930 થી 5 એપ્રિલ 1930 એટલે કે 24 દિવસ સુધી જે પગપાળા યાત્રા કરી અને 6 એપ્રિલ સવારે દાંડી પહોંચી 6:30 વાગે સવારે મીઠાના ઢગલામાંથી ચપટી મીઠું ઉપાડી અને કહ્યું મેને નમકા કાનૂન તોડ દિયા અને બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં હું આથી લૂણો લગાડું છું આવી ઘટનાઓ કહી તો આવી જે વાતો કહી એ સિવાય જ્યારે એમને આશ્રમમાંથી શરૂઆત કરી દાંડી કૂચની ત્યારે વૈષ્ણવ વજન તો તેને રે કહીએ જે પીઢ પર આવી જાણે રે ગાંધીજીનું નરસિંહ મહેતાનું એટલે નરસિંહ મહેતા દ્વારા લિખિત આ જે ભજન હતું એ ગાંધીજીને ખૂબ પ્રિય હતું તો એ સવારે વંદે માતરમ ગવાયું અમદાવાદના સાબરમતી આશ્રમની જે હૃદયકુંજ છે ગાંધીજી ત્યાં રહેતા હતા ત્યાં એ ઘાટ ઉપર સ્નાન કરી સવારે વૈષ્ણવ ભજન ગીત ગવાયું વંદે માતરમ ગવાયું અને સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં દેખ ભાગે સોય સુર નહીં એટલે કે જે સુરવીર છે સંગ્રામને જોઈને ક્યારે ભાગતા નથી અને જે ભાગે છે એ સુરવીર હોતા નથી સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં દેખ ભાગે સોય સુર નહીં આવા સ્લોગનો સાથે અને વૈષ્ણવજન ગીત ગાયા પછી ગાંધીજીએ પોતાની જે યાત્રા છે જે મહાપ્રયાણ છે એ શરૂ કર્યું અને સાબરમતી આશ્રમથી છેક દરિયા કિનારે દાંડી સુધી એ ગયા આ જે ઐતિહાસિક કૂચ કરી એની અંદર માધવભાઈ દેસાઈ સરોજિની નાયડુ જેવા કેટલાય લોકો હતા 78 જેટલા સાથીઓ હતા અને ગામે ગામ ભજન કીર્તન થતા સભાઓ થતી ગાંધીજી ભાષણ આપતા અને જે ગામમાંથી આ દાંડી યાત્રા પસાર થતી એ ગામના લોકો એ રસ્તાઓ સાફ કરતા રસ્તા ઉપર એટલે કે ગામને શણગારતા તોરણો બાંધતા અને આખી જે ઘટના છે ઐતિહાસિક ઘટના એનાથી ભારતના લોકોમાં રાજકીય સામાજિક જાગૃતિ આવી ચેતના આવી અને લોકોની અંદર સ્વરાજ્યની માગણી બુલંદ થઈ અને એક એમ કહી શકીએ કે આપણ ભારતના લોકોને આઝાદી મેળવવા માટેનું એમ નવું બળ પૂરું પડ્યું તો આ ઐતિહાસિક ઘટના જે છે એ ઐતિહાસિક ઘટનાની વિદેશના લોકોએ પણ નોંધ લીધી મીડિયાએ પણ નોંધ લીધી એ સમયે ફોટોગ્રાફરો આવ્યા અને એમને આખા અહેવાલો મીડિયાની અંદર અને પેપરોની અંદર છાપ્યા જેની આ જે પડઘો છે એ બ્રિટિશની અંદર પડ્યો અને આ ઐતિહાસિક ઘટનાએ ભારતના લોકો નવું બળ પૂરું પાડ્યું સવિનય કાનૂન ભંગ સાથે એ પછી ભારતના લોકોએ દેખાવો શરૂઆત કર્યા અંગ્રેજોએ આનો વિરોધ કર્યો દમનનીતિ અપનાવી લાઠીચાર્જ કર્યો કોરડાઓ વિંચ્યા તેમ છતાં ભારતના લોકોનો જે જુસ્સો છે એ ઘટ્યો નહીં એની સાથે સાથે દારૂબંધી અસ્પૃશ્યતા નિવારણ ખાદીનો પ્રચાર પ્રસાર સ્વદેશી અપનાવવું આવી બધી જે બાબતો છે એનો પ્રચાર પ્રસાર થયો અને ભારતના લોકો સંપૂર્ણ સ્વરાજની માગણી સાથે અસહકારની ચળવળ બાદ સવિનય કાનૂન ભંગ સાથે એ અંગ્રેજો વિરુદ્ધ એક જંગ છેડ્યો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જોવાનું છે કે પૂર્ણ સ્વરાજની માગણી એટલે શું અને ઐતિહાસિક જે દાંડી કૂચ જેને આપણે દાંડી યાત્રા પણ કહી શકીએ છીએ એ કેમ કરવી પડી કોણે કરી એની અંદર કઈ કઈ ઘટનાઓ બની એના વિશે આપણે કેટલાક મહત્વના મુદ્દાની ચર્ચા કરીએ તો જોઈએ પૂર્ણ સ્વરાજની માગણી 1929 એટલે શું તો જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા હતી જે પાછળથી કોંગ્રેસની અંદર ઉભરી થઈ તો જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા જે યુવા નેતાઓ હતા એ સંપૂર્ણ સ્વરાજના હિમાયતી હતા અંગ્રેજો એવું કહેતા હતા કે તમે અમે તમને ડોમિનિયલ સ્ટેટ એટલે કે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એની અંદર તમને આઝાદી આપીએ પરંતુ ઉપરના લેવલે અંગ્રેજો વહીવટ કરે માટે ભારતના લોકોએ આનો વિરોધ કરીને સંપૂર્ણ સ્વરાજ અંગ્રેજો ભારત છોડીને પોતાના દેશમાં ચાલ્યા જાય અને ભારતની જે વહીવટ છે ભારતના લોકોના સત્તા હાથમાં સત્તા આવે માટે સંપૂર્ણ સ્વરાજની માગણી કરી અને સાંસ્થાનિક સ્વરાજથી યુવા વર્ગની સંતોષ ન હતો એટલે કે જે સ્થાનિક સ્વરાજની અંદર ફક્ત જે આઝાદી આપવામાં માગતા હતા એનો વિરોધ કર્યો એટલે કે એનો સંતોષ યુવા વર્ગને ન હતો પરિણામે લાડ નદીના તટે તટે કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર એક ઠરાવ પસાર
જેને પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કહેવામાં આવે છે. પૂર્ણ સ્વરાજ એટલે સંપૂર્ણ આઝાદી બનાવવા માટે ઠરાવ પસાર કર્યો, અને એ ઠરાવ જે છે એ 26મી જાન્યુઆરી 1930 ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ અને પ્રથમવાર કરવામાં આવ્યો હતો. માટે આપણે જ્યારે આઝાદ થયા ત્યાં સુધી એ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, અને આઝાદી બાદ આ દિવસનું ઐતિહાસિક મહત્વ જાણવા માટે આપણું બંધારણ છે એ 26મી જાન્યુઆરી 1950 ના દિવસે અમલમાં લાવવામાં આવ્યું. તો પૂર્ણ સ્વરાજ એટલે વિદ્યાર્થી મિત્રો શું, તો ટૂંકમાં સમજી લઈએ કે અંગ્રેજો ભારતને જે ફક્ત ટુકડાની આઝાદી આપવા માંગતા હતા, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં જ આઝાદી આપવા માંગતા હતા, એના બદલે ભારતના લોકોએ જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને એ સમયની જે સંગઠન સંસ્થા હતી હિન્દી રાષ્ટ્રીય મહાસભા, એને એનો વિરોધ કરી અને પૂર્ણ સ્વરાજ સંપૂર્ણ સ્વરાજની માંગણી સાથે એક સ્વરાજનો ઠરાવ પસાર કર્યો. એ ઠરાવ પસાર કરવાનું જે સ્થળ હતું એ લાહોરની અંદર રાવી નદીના કિનારે હતું, અને એ હતું 26મી જાન્યુઆરી 1929 નો દિવસ. માટે એને પૂર્ણ સ્વરાજ કહેવામાં આવે છે, અને એ દિવસનું મહત્વ જાણવા માટે આપણું બંધારણ છે એ 26મી જાન્યુઆરી 1950 ના દિવસમાં અમલમાં લાવવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સ્વરાજ એટલે શું એ તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે ચર્ચા કરીએ દાંડી કૂચ, દાંડી યાત્રા 12મી માર્ચ 1930 થી શરૂ થયેલી અને 5 એપ્રિલે પૂરી થયેલી, એટલે 6 એપ્રિલે ગાંધીજી, ગાંધીજી સોમવારે મૌનવ્રત પાળતા હતા, 5 એપ્રિલે પહોંચ્યા ખરા, પરંતુ મૌનવ્રત હોવાથી 6 એપ્રિલે સવારે એમને મીઠાના કાયદાનો ભંગ કર્યો. આ આખી ઘટનાને આપણે દાંડી કૂચ તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ દાંડી કૂચ 12 માર્ચથી 6 એપ્રિલ 1930. સવિનય કાનૂન ભંગ એટલે શું? તો વિનય એટલે આપણે આદરપૂર્વક સન્માનપૂર્વક કોઈ પણ પ્રકારનો વિરોધ હિંસા કર્યા વિના, કાનૂન ભંગ એટલે કે એમનો જે કાયદો છે એ તોડવાનો છે. આપણે તોફાન કરવાનું નથી, કોઈ તોડફોડ કરવાની નથી, વિનય સાથે આદર સત્કારપૂર્વક સન્માનપૂર્વક એમનું સન્માન જળવાય એ રીતે તોડફોડ કર્યા વિના સવિનય કાનૂન ભંગનું આંદોલન થયું. ગાંધીજીએ દાંડી ગામે દરિયા કિનારે જઈ કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું, કારણ કે અંગ્રેજોએ મીઠા ઉપર જે અન્યાયી કર નાખ્યો હતો, મીઠું એ માણસ માત્રની જરૂરિયાત છે, જેમ પાણી એ પણ માણસ માત્રની જરૂરિયાત છે, માટે એના ઉપર કર ન હોઈ શકે. માટે ગાંધીજી એવું માનતા છે કે પાણી ઉપર કર ન હોય તો મીઠું પણ માણસ માત્રની જરૂરિયાત છે, માટે એના ઉપર પણ કર ન હોવો જોઈએ. અને અંગ્રેજોએ જે મીઠા ઉપર કર નાખ્યો હતો એના વિરોધમાં ગાંધીજીએ આ મીઠાના કાયદો તોડવા માટેનું સવિનય કાનૂન ભંગ સાથેનું જે આયોજન કર્યું, દાંડી ગામે દરિયા કિનારે જઈ મીઠું ઉપાડીને જે કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું, અને દાંડી કૂચ આપણે કહીએ છીએ. તો શરૂઆત ક્યાંથી થઈ? તો ગાંધીજી એ વખતે કોચરબ આશ્રમ પાછળથી બીજો આશ્રમ આપણે કહીએ સાબરમતી આશ્રમ અમદાવાદની અંદર આવેલો છે, સાબરમતી નદીના કિનારે આવેલો છે, માટે એને આપણે સાબરમતી આશ્રમ નામ આપવામાં આવ્યું છે. તો એ સાબરમતી આશ્રમ 12મી માર્ચ 1930 ના રોજ ગાંધીજીએ પોતાનું પ્રિય ભજન વૈષ્ણવ ભજન તો ત્યારે જ કહીએ જે પીઢ પરાઈ જાણે રે એ ભજનથી શરૂઆત કરી. ગીત ગવાયું, ભળે નરસિંહો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે એ પંક્તિઓ ગવાય. સુર સત્તા નો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય સુર નહીં, જે સુરવીર છે જે ક્યારે ડરતો નથી, એટલે કે સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, જે સુરવીર છે એ ક્યારે સંગ્રામને યુદ્ધ મેદાન છોડીને ભાગી જતો નથી, અને જે ભાગી જાય દેખ ભાગે સોય સુર નહીં, જે જોઈ અને ભાગી જાય એ સુરવીર હોતો નથી. આવા શ્લોકનો સાથે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીના દરિયા કિનારેનું લગભગ 370 કિલોમીટર જેટલું અંતર જે છે એ 24 દિવસની અંદર પૂરું કરી અને આ મહાપ્રયાણ શરૂ કર્યું. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, માધવભાઈ દેસાઈ સહિત ઘણા લોકો એટલે 78 જેટલા સાથીઓ હતા. ગાંધીજી સાથે અગણ્યા 80 79 અને આ શરૂઆત થઈ. અમદાવાદથી દાંડીનું આ અંતર જે છે ખેડા આણંદ થઈ અને પસાર કરવામાં આવ્યું, અને
લગભગ એમ કહી શકીએ 370 કિમી જેટલું અંતર 24 દિવસની અંદર પૂરું કરવામાં આવ્યું અને આ ઐતિહાસિક ઘટના જે છે એ પૂરી કરવામાં આવી. ગાંધીજીએ ભાટ મુકામે 29મી માર્ચ ની અંદર આ યાત્રા વચ્ચે અમને કહ્યું હતું કે હું કાગડા અને કૂતરાને પોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે કાગડો અને કૂતરાનું મત કેવું હોય, રસ્તાની અંદર ક્યાંક અટપટી આવી ગયા હોય અથવા કોઈએ માર્યા હોય તો આપણે એનું કમોત કહીએ છીએ. એનું અરેરાટ ભર્યું મોત અથવા એવું મોત હોય આપણે જોઈ પણ ન શકીએ. તો એમણે કહ્યું 29 ભાટ જે ગામ છે ત્યાં, કારણ કે એ વખતે જ્યાં ગામની અંદર સભાઓ ભરાતી ત્યાં ગાંધીજી ભાષણ કરતા અને એમને ભાટ મુકામે 29 માર્ચ 1930 ની અંદર એમને એવું કહ્યું કે હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ મૂકીશ નહીં. અને ગાંધીજીએ દાલી જે ગામથી પસાર થતી ત્યાં લોકો છે એનું સન્માન કરતા, સામયિક કરતા, રસ્તાઓ સાફ કરતા, તોરણથી ગામ શણગારતા અને આ લોકોની સેવા કરતા, ખાવા પીવાનું કરતા અને આપતા સ્વાગતા કરતા હતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, એટલે કે ક્યારે ભૂતકાળની અંદર આવું ગજબનું વાતાવરણ ન ઊભું થયું હોય, લોકોમાં ગજબની ચેતનાનો સંચાર થયો હતો અને આ લોકો જે છે એ આ યાત્રાએ લોકોમાં એકતા જગાવવાનું કામ કર્યું. ગાંધીજીએ તેમના 78 સાથીઓ સાથે 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930 ના રોજ દાંડી પહોંચ્યા. પરંતુ સોમવાર હોવાથી ગાંધીજી મૌન વ્રત પાળતા, માટે 6 એપ્રિલ 1930 ના સવારે 6:30 વાગે ગાંધીજી દરિયા કિનારે, દાંડીના દરિયા કિનારે મીઠામાંથી ચપટી મીઠું લઈ, મીઠાના ઢગલામાંથી મીઠું લઈ અને અન્યાય કાયદો તોડ્યો અને કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા, મેં મીઠાનો કાયદો તોડ્યો છે. અને પછી એ વખતે જે હાજર લોકો હતા એમને સંબોધતા એમને કહ્યું કે આથી હું બ્રિટિશ સામ્રાજ્યના ઇમારતના અંદર લૂણો લગાડું છું અને આ ઘટનાની નોંધ એ વખતે વિદેશી મીડિયા પત્રકારો નોંધ લીધી, સમાચાર અને પુસ્તિકાઓની અંદર આ વાતનો હવાલો પ્રસાર થયા. બ્રિટિશની અંદર, બ્રિટિશરો અને એ વખતે ઇંગ્લેન્ડની અંદર પણ આનો પડઘો પડ્યો. એ આના જે બળના કારણે સમગ્ર ભારતની અંદર સવિનય કાનૂન ભંગની શરૂઆત થઈ અને દબાવવા માટે અંગ્રેજોએ દમન નીતિ અપનાવી, પરંતુ ભારતના લોકોનો જે જુસ્સો છે એ તોડી શક્યા નહીં. અને આ સવિનય કાનૂન ભંગની સાથે સાથે ભારતના લોકોમાં અજબ જાગૃતિ આવી. દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ, ખાદીનો પ્રચાર, સ્વદેશી કાપડ, આ બધાનો જે પ્રચાર પ્રસાર થયો અને ભારતના લોકોની અંદર જોમ અને જુસ્સો આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોયું કુંવર સ્વરાજની માંગણી એટલે શું અને દાંડી કૂચ એટલે શું. તો આ દાંડી કૂચ પછી બીજી સત્યાગ્રહની મીઠા માટે સત્ય થયો અને ધરાસણા સત્યાગ્રહ કહેવામાં આવે છે. એ ધરાસણા સત્યાગ્રહ પણ દાંડી કૂચ જેવો જ એક ઐતિહાસિક ઘટના આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપણે ચર્ચા કરી, મહત્વના મુદ્દાઓ લીધા, વધુ અભ્યાસ પણ તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, તમારી નોટબુકમાં લખી શકો છો અને દાંડી કૂચ વિશે વધુ તમે સર્ચ કરી અને વિકિપીડિયા ઉપર અથવા યુટ્યુબ પર અથવા તો આપણે ગૂગલ ઉપર જોઈ શકીએ છીએ. એના ફોટોગ્રાફ્સ, કેટલા સાથીદારો હતા, કયા કયા ગામેથી એનો રૂટ હતો, એ બધું જ અંદર આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. આ વિડીયોમાં બસ આટલું જ. તમે આનો વધુ અભ્યાસ તમે જાતે પણ કરી શકો છો.